નમસ્તે નમસ્તે. આજે આપણે ગુજરાતીની અંદર એક પ્રવૃત્તિ કરવાના છીએ. અહીં થોડા મૂળાક્ષર કાર્ડ છે, એમાંથી હું જે મૂળાક્ષર કાર્ડ હું અહીં મૂકું એ તમારે પહેલાં છૂટા છૂટા વાંચવાના છે, અને પછી એને ભેગા કરીને કયો શબ્દ બને છે એ બોલવાનું છે. બરાબર? રેડી? ચાલો સોનલબેન બોલો બેટા, આ કયો અક્ષર છે? ના. વેરી ગુડ. ના. ગ. ચાલો, કયો શબ્દ બન્યો? નાગ. નાગ. કયો બન્યો? નાગ. વેરી ગુડ. ચલો બેટા, આયશા, આ કયો અક્ષર છે? ન. પછી આ મ. ચાલો, હવે કયો શબ્દ બન્યો? નામ. વેરી ગુડ. ચાલો જયરાજભાઈ, આ કયો અક્ષર છે બેટા? ના. આ કયો અક્ષર છે? મ. ચાલો, હવે બોલો કયો શબ્દ બન્યો? નામ. વેરી ગુડ. ચાલો ભવ્યભાઈ, તમે બોલો આ કયો અક્ષર છે? ગા. પછી આ કયો છે? મા. હવે આ શબ્દ બોલો કયો બન્યો? ગામ. વેરી ગુડ. બેટા બોલો તો આ કયો અક્ષર છે? મા. અને આ જા. હવે કહેશો આ કયો શબ્દ બન્યો? મજા. વેરી ગુડ. ચલો ભવ્યભાઈ, આ કયો અક્ષર છે બેટા? જા. અને આ ઘા. ચાલો, કયો શબ્દ બન્યો? જાગ. વેરી ગુડ. ચાલો બેટા, આયશા, આ કયો અક્ષર છે? જા. પછી આ ન. ચાલો બોલો આ કયો શબ્દ બન્યો? જા. ગુડ. ચાલો બેટા સોનલ, બોલો તો આ કયો અક્ષર છે? મા. મા. ચાલો, આ કયો અક્ષર છે? ન. ન. ચાલો, આ કયો શબ્દ બન્યો? માન. વેરી ગુડ. ચલો બેટા બોલો તો આ કયો અક્ષર છે? જ. અને આ મા. ચલો, આ બે ભેગા કરીએ તો કયો શબ્દ બને છે? જમા. જમા. ચાલો ભવ્ય, આ કયો અક્ષર છે બેટા? ગા. ગા. પછી આ બોલો તો જ. ચાલો, આ બંનેને ભેગા કરીએ તો કયો શબ્દ બને છે? ઘાટ. વેરી ગુડ.